नमस्कार विद्यार्थी मित्रों, स्पर्धात्मक परीक्षा की जो तैयारी करता विद्यार्थी मित्रों है एमना माटे बिग ब्रेकिंग न्यूज आज आवेला छे कि गुजरात सरकार द्वारा जे आ स्पर्धात्मक परीक्षा की जो विद्यार्थी तैयारी कर रहा है एमना माटे केटला समय में आ सरकार छे भर्ती प्रक्रिया शुरू करशे अने केटली भर्ती प्रक्रिया एटले के केटली जग्याओं में भर्ती करशे आ सिवाय कया कया डिपार्टमेंट अंतर्गत भर्ती करशे एमनी संपूर्ण चर्चा आज आप परिपत्र में करवाना छे। तो मित्रों, चेनल पर नवा होय अने हजी सुधी जो तमे अमारी चेनल सब्सक्राइब ना करी हो तो अत्यारे सब्सक्राइब करो, बाजू में आवेला बेल आइकोन ने प्रेस करो जेथी करीने नवी माहिती कोई अपलोड करिए तो सौ प्रथम नोटिफिकेशन द्वारा माहिती मळी रहे। तो बात करिए मित्रों, आज परिपत्र है ये परिपत्र जाहिर गुजरात माहिती ब्यूरो अंतर्गत है ये जाहिर थयेलो है जेमा गुजरात सरकार ने अपने वेबसाइट और ईमेल एड्रेस आपेलू छे। आ परिपत्र क्यारनो छे मित्रों, तो के 5 सप्टेम्बर 2020 एटले के आजनो आ परिपत्र छे जेमा वात करिए तो के मुख्यमंत्री सीए जीपीएससी गौण सेवा पसंदगी मंडल पंचायत सेवा पसंदगी मंडल पोलिस सामान्य वहीवटी विभाग शिक्षण विभाग की जो उच्चस्तरीय बैठकों आप बैठक में आया भर्ती प्रक्रिया अंगेनी माहिती अने महत्वपूर्ण आदेशों आप्या छे। तो जोईए तो के राज्यना जे युवानो छे एने व्यापकपणे सरकारी सेवा में नौकरीनी तक मळे ते माटे मुख्यमंत्री श्रीना युवा रोजगार लक्षी अगत्यना निर्णयों छे कया कया छे एमनी चर्चा करिए। तो के राज्य सरकारी राज्य में सरकारी नौकरी में भर्ती प्रक्रियाओं में पूरी थई गई छे तेवी तमाम जग्याओ सहित 8000 जग्याओ माटे निमणूक पत्रों तात्कालिक आपवा मुख्यमंत्री ने स्पष्ट आदेश आपी दीधा छे। એટલે કે જેમની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે એવી 8000 જેટલી જે જગ્યાઓ છે એમના નિમણૂક પત્ર તાત્કાલિક એટલે તરત જ આપી દેવાની વાત છે। બીજો મુદ્દો છે તો કે ભાઈ ભરતી માટેની જાહેરાત થઈ ગઈ છે પરંતુ પરીક્ષા પ્રક્રિયા બાકી છે તે જગ્યાઓ માટે જે કોવિડ-19ની જે સ્થિતિ સામાન્ય થયા બાદ એટલે કે જે હાલમાં કોરોનાની જે સ્થિતિ ચાલે છે એની સામાન્ય થયા બાદ આ પ્રક્રિયા પણ આગળ કરવામાં આવશે એની પણ સૂચના આપી દીધેલું છે કે જેમની ખાલી જાહેરાત થઈ ગઈ છે પરીક્ષા લેવાયેલ નથી એમની પણ પરીક્ષા જે આ કોવિડ-19 છે કોરોના કંટ્રોલમાં આવશે એટલે એમની પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવશે। આગામી 5 જ મહિનામાં 20000થી વધારે યુવાઓને સરકારી નોકરીની વ્યાપક તક મળશે એટલે કે આગામી 5 જ મહિનામાં છે એ આ ગુજરાત સરકાર છે એ 20000થી વધારે નોકરીઓ છે એમની સર્જન કરશે અને જગ્યાઓ બહાર પાડશે। રાજ્યના યુવાનો માટે સરકારી વિભાગમાં રોજગારની નવી તકો ખોલતા શ્રી વિજયભાઈ રૂપાણી વિશે આ સિવાય આગળ વાત કરીએ તો કે રાજ્ય સરકારના જે વિવિધ વિભાગો છેલ્લા 4 વર્ષમાં 1.25 લાખ યુવાનોને નોકરીની તક મળી છે એ અંતર્ગત જે અલગ અલગ જે વિભાગો છે એમાં આ નોકરી માટે તાત્કાલિક ધોરણે છે એમને અધિકારીઓ છે વરિષ્ઠ અધિકારીઓ એમને પ્રક્રિયા શરૂ કરવા માટે આદેશો આપી દીધા છે જેમાં કઈ કઈ વિભાગો આવે છે તો કે જીપીએસસી ગૌણ સેવા પસંદગી મંડળ પંચાયત સેવા પસંદગી મંડળ પોલીસ સામાન્ય વહીવટી વિભાગ શિક્ષણ વિભાગ ઉચ્ચ સ્તરીય બેઠકોમાં મહત્ત્વના આદેશ આપી દીધા છે કે આમના આ જેટલા પણ વિભાગો છે જે અંતર્ગત સરકારી નોકરીના જે વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય છે તો આ સ્પર્ધાત્મક તૈયારી માટેના આ બધા બોર્ડને છે એમના ઉચ્ચ અધિકારીઓ છે એમની બેઠકનું આયોજન થયું છે અને એ બેઠકોમાં જેટલે જેતા અધિકારીઓને છે આ પ્રક્રિયા શરૂ કરવા માટેની આદેશો આપી દીધેલા છે જેનો બાકીનો પરિપત્ર તમે અહીંયા વાંચી શકો છો। આગળ જોઈએ મિત્રો તો કે રાજ્ય સરકાર દ્વારા જે તે ભરતી એજન્સીના છે વિભાગો દ્વારા અગાઉ જાહેરાત આપવામાં આવેલી અને પ્રાથમિક પરીક્ષાનો જે પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો હોય પરંતુ અન્ય તબક્કો બાકી હોય તેવી 8000 જગ્યાઓ છે એની બાકી રહેતી પ્રક્રિયા સત્વરે પૂરી કરીને તાત્કાલિક નિમણૂક પત્ર આપવા તેમને સૂચન આપી દેવામાં આવ્યું છે। આ સિવાય રાજ્યના વિવિધ વિભાગોમાં ભરતી માટે જે જગ્યાઓમાં જાહેરાત પ્રસિદ્ધ થઈ ગઈ છે પરંતુ પરીક્ષા લેવાયેલ નથી તેવી 9650 જેટલી જગ્યાએ માટે ભરતી પ્રક્રિયા છે એ આ કોરોનાની સ્થિતિ સામાન્ય થતાં એ પણ પ્રક્રિયાઓ છે તાકીદના ધોરણે છે શરૂ કરી દેવામાં આવશે। આ સિવાય મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એટલે કે 5 જ મહિનામાં અંદાજિત આવતા 5 જ મહિનામાં 20000થી વધારે નોકરીઓને તક મળશે અને અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ નોકરીઓની થઈ શકશે એમ કહી શકાય। આ સિવાય આગળનું તમે પણ જોઈ શકો છો મિત્રો, આ સિવાય રાજ્ય સરકારે પહેલીવાર
10 વર્ષીય ભરતી કેલેન્ડરની તૈયાર કરીને સમયબદ્ધ ભરતી થતી રહે તે સુનિશ્ચિત પણ કર્યું છે. એટલે કે 10 વર્ષનું ભરતી કેલેન્ડર છે એ પણ તૈયાર કરી લીધેલું છે અને એ અંતર્ગત દર વર્ષે જે સમયબદ્ધ છે એ ભરતીઓ પ્રક્રિયાઓ પણ સુનિશ્ચિત કરી છે, જેમાં આ તમે વાંચી શકો છો આગળની બધી માહિતી. મિત્રો, આ સિવાય આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની અને ફેસબુક પેજ અને ફેસબુક ગ્રુપની લિંક આપેલી છે, તો તમે તેમાં જોડાઈ શકો છો અને નવી નવી અપડેટ મેળવી શકો છો. તો આ બધી માહિતી તમે જોઈ શકો છો. તો મિત્રો, આ જે પરિપત્ર હતો કે જે 5 સપ્ટેમ્બર 2020ના રોજ જે આજે જે છે એ મુખ્યમંત્રી દ્વારા છે એ જાહેરાત કરવામાં આવી છે કે આગામી 5 જ મહિનામાં છે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. જો મિત્રો હજી સુધી જો ચેનલ તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લો, બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને નવી માહિતી અમારા દ્વારા કોઈપણ અપલોડ કરવામાં આવે તો સૌ પ્રથમ નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે. તો મિત્રો, અહીંયા આપણે આટલું જ રાખીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.